પંચકાળમાં વિચરણ છો એબી ગુજરાતી ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થયો. સમગ્ર રાજ્યમાં આજથી આરંભાયેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તલોદના મોતીસરી ગામથી સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાની ઉપસ્થિતિમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન કરતા સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેના થકી વરસાદી પાણી વહી જતા પાણીનું યોગ્ય સંચય થાય અને પાણીના સ્તર ઊંચા આવે તો ખેડૂત અને ગામડું બંને સદ્ધર બને. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ અભિયાનની પાણીની સુલભતામાં વધારો થયો છે. જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ જણાવતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં પાણીના સ્તર નીચે જવાના કારણે ઈડર તાલુકો ડાર્ક ઝોનમાં હતો, પરંતુ જળ સંચય થકી સ્તર ઊંચા આવતા ડાર્ક ઝોનમાંથી ઈડર તાલુકો બહાર આવ્યો છે. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ જણાવ્યું કે ભૂતકાળમાં વિરોધ પક્ષ દ્વારા સુજલામ સુફલામ યોજનામાં ખેડૂતોની જમીન સંપાદન કરાતા વિરોધ કરાતો, પરંતુ તેમના ખેતરોમાંથી નહેર પસાર થતા ખેડૂતો તમામ સિઝનમાં પાક લઈ શકે છે, જેના પરિણામે આસપાસના વિસ્તારના કુવાઓમાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે. આ યોજનાથી સાબરકાંઠા જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓને પણ તેનો લાભ મળી રહેશે. ધારાસભ્યશ્રીએ ઓછા જળ સ્તર ધરાવતા ગામોનો સર્વે કરાવી જળ સંચયનું મહત્તમ કામ તેવા ગામોમાં થાય તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જળ અભિયાન પ્રારંભના પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ શાહ, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી મૌલિક શર્મા, માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી સંજય પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી ડી કે પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ અને આસપાસના ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લીધો છે તો બીજા ગામો પણ આના પર શીખ લઈ અને આવી અધિકારીઓ શ્રીઓને પણ વિનંતી છે કે આનો વધારેમાં વધારે જે ગામ ગુજરાત સરકારની જે ભાવના છે એ ભાવનાને હૃદય સ્પર્શી લઈ અને ગુજરાત સરકારના બજેટનો વધારેમાં વધારે ઉપયોગ કરીને પાણીનો વધારેમાં વધારે સંગ્રહ થાય અને બોર હોય કે કુવાઓ જે કંઈ આપણા વિસ્તારમાં બનતા હોય અવેલેબલ હોય એનો વધારેમાં વધારે લાભ આપણે આપણા ખેડૂત ભાઈઓને આપી શકીએ, જ આનો મહત્તમ અંશ છે. અને એટલા માટે ગઈકાલે કાર્ય શિબિર જે હતી ધારાસભ્યોની, એમાં પણ માન્ય ગવર્નર સાહેબે પ્રાકૃતિક ખેતી વિશે લગભગ એક કલાક એમને સ્પીચ આપી હતી ધારાસભ્યોને. પોતાના વિસ્તારમાં બધામાં પણ કોઈ પણ જગ્યાએ મને એમ કે બોલાવો એને માર્ગદર્શન ખેડૂતોને જોઈતું હોય આ બાબતમાં કે ભાઈ તમારા ખેતીમાં કઈ રીતે આગળ વધવું છે અને પ્રાકૃતિક ખેતી તરફ કઈ રીતે દેશને લઈ જવો છે, અને એમાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પણ રસ લીધો છે એવું એમને પ્રવચનમાં કહેલું, એટલે એ બધું. અને મુખ્યમંત્રી સાહેબે પણ આના પર ભાર મૂક્યો છે અને આ યોજનાનો પણ વધારે વધારે પ્રચાર અને પ્રસાર થાય, લોકો એનો વધારે વધારે ખેડૂતો લાભ લે અને ખેડૂત વધારે આગળ આવે એ જ આ યોજનાનો ઉદ્દેશ છે. ઉદાહરણ કરી આપણે પણ જાગૃતિ રાખી વધારે વધારે આપણા ગામમાં તરામો ભણાય, આ તો કુદરતી પાણી વધારેમાં વધારે જમીનમાં ઉતરે એની ચિંતા તો કરવી જ પડશે. બાકી તો ચિંતા કર્યા વગર કશું થવાનું જ નથી. કોઈ પણ વાત કરીએ તો પણ સ્વાભાવિક આમ ઘણી વખત બે ત્રણ કારણો બનતા હોય છે કે સરકારની કોઈ પણ યોજના હોય તો ગામ બેદરકાર હોય છે કે આપણે હું સરકાર કામના છે, આપણા ગામનો કામતા છે, આપણે જગ્યાએ તો સરકારનું કોઈ પણ કામ હોય તો એમાં ચોક્કસ ચીવટ રાખવી પડશે, ચોક્કસ ચોકસાઈ કરવી પડશે અને ખરેખર ધારાધોરણો પણ જોવા પડશે ખરેખર શું પરિસ્થિતિ છે. માત્ર કહેવાથી નહીં, ઘણી વખત તો કંઈ કામ ચાલતું હોય આપણે જોવા જઈએ તો એક આપણે હોતું છે એમ વિચારે વગર આપણું કામ છે એમ વિચારીએ, સરકારના પૈસા એ આપણા જ પૈસા છે એવું વિચારીએ એમ જ્યારે આજે રાજ્ય સરકારે શુભારંભ આપણા સાબરકાંઠામાંથી કરાવ્યો છે ત્યારે 409 જેવા કામોની મંજૂરી મળવાની છે. બીજી રીતે વિચારીએ તો લગભગ 409 ગામોને મળવાનો હોય એટલે લગભગ 75% ગામ આવરી લેવાય એમ કહું તો કંઈ ઓછું નહીં. બીજા ક્ષેત્રે પણ કામ ઘણું બધું થવાનું છે, એમાં માત્ર આ એક જ ક્ષેત્ર નહીં, જળ સંપત્તિ વિભાગ પણ કામ કરશે, ગ્રામ વિકાસ વિભાગ પણ કરશે. ગ્રામ વિકાસ કામ શું કરે તો આપણને એમ લાગે કે એનો કોઈ જવાબદારી નથી, પણ જેમ આજે નરેગામાં જે કામ થાય છે તરા ઊંડું કરવું હોય કરાવવું હોય, પણ ઘણી વખત નરેગામાં કામ ચાલે તો કોઈ જોવા જ નથી જતું, અથવા તો જે થાય આ પ્રશ્ન તો નરેગામાં પણ કામ થાય છે આપણી જવાબદારી છે, આપણું છે સારું તરા ઊંડું થાય સારું કામ થાય એની જવાબદારી પણ નૈતિક તો છે. એ જ રીતે જ્યારે વન વિભાગનો પડશે જળ વિભાગ લાગુ પડશે એ લોકો પણ કામ કરશે એવું નથી, પાણી પુરવઠા વિભાગનો છે તો એમને પણ લાગુ પડશે એ પણ કામ કરાવશે, જેના ભાગમાં આવશે તેઓ કરશે, વોટર શેડ વાળાનો હશે તો એ લોકો પણ કામ.